डीसा सहित समग्र बनासकांठा जिला में खेडूतों की हालत बेहाल थी गई है। छेल्ला घणा वर्षो थी डीसा तालुकाना खेडूतो पोताना पाक में वारंवार नुकसान वेठी रहा है। क्या खेडूतों ने तैयार थयेला पाक में भाव नहीं मिली रहा तो क्या खेडूतों ने कुदरती आफतों कारण नुकसान नड़ी रहा है। कोरोना वायरस जेवी महामारी में खेडूत ने मोढ़ा में आवेलो कोळियो पण छीनवाई गयो हतो। सतत कोरोना महामारी ने कारण खेडूत ने पोताना पाक में भाव मळ्यो न हतो, जेना कारणे खेडूतोए भारे नुकसान वेठवानो वारो आव्यो हतो। छेल्ला घणा समयथी डीसा तालुकाना खेडूतोने सरकार पासे मांग करी छे के समान सिंचाई दर समान वीज दर करी आपवामां आवे, ખેતીવાડીમાં થ્રી ફેઝ મીટરમાં ફિક્સ ચાર્જ નાબૂદ કરવો, રીસર્વેની અસંખ્ય ભૂલો સત્વરે સુધારવી, ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળવા, દિવેલાના ટેકાના ભાવ સત્વરે જાહેર કરવા, દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં કેનાલ મારફતે પાણી નાખી બનાસ નદી જીવંત કરવી, બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને આર્થિક પેકેજ જાહેર કરવા, ગુજરાત સરકારને રજૂઆત, બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદ ખેંચતા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે તો તેના માટે ગુજરાત સરકાર ખેડૂતોને યોગ્ય સહાય અને પેકેજ જાહેર કરવામાં આવે આ બાબતે ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકાના ખેડૂતોના પ્રશ્નોને ગુજરાત સરકારને વારંવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ દિન સુધી સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નો ઉકેલ લાવવામાં આવ્યા નથી। ખેડૂત આજે દિન પ્રતિદિન દીવાદાર થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સરકાર ખેડૂતોની માંગણીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે। આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા તાલુકા કારોબારીની મિટિંગ મળેલી અને તેમાં ખેડૂતોના પ્રાણ પ્રશ્નો જેવા કે અત્યારે પાછોતરો વરસાદ ખેંચાતા પાક બળવાના આરે છે ત્યારે ગુજરાત સરકાર ખેડૂતો માટે યોગ્ય સહાય કે પેકેજ જાહેર કરે, બીજા નંબરમાં બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે તો એનું પણ પેકેજ જાહેર કરે, ત્રીજા નંબરમાં દાંતીવાડા અને સીપુ બંધ આવેલા છે અત્યારે એના તળિયા દેખાઈ રહ્યા છે તો એમાં કેનાલ મારફતે પાણી નાખી અને બનાસ નદીને જીવિત કરવી, સમાન સિંચાઈ વીજ દર, એવા 8 મુદ્દાઓ અમારા છે, એ મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે તો સરકાર એનું તાત્કાલિક ધોરણે નિર્ણય કરે, નહીતર 15 દિવસમાં અમે ગાંધી ચિંદા માર્ગે આંદોલન કરીશું। આજે ભારતીય કિસાન સંઘ મામલદાર સાહેબને આવેદન પત્ર આપ્યું છે, અમારા મુદ્દા 8 છે, 8 મુદ્દા મામલદાર સાહેબને આપ્યું છે સરકારશ્રી સુધી પકડવા માટે, પણ મારે એ જ કહેવું છે અમે લખેલા આ સરકારને વારંવાર રજૂઆત કરી છે, એક વર્ષ થઈ ગયો છે જે મીટર ખેતીવાડી મીટરમાં થરીફીજ ના જે મીટર છે એનો ફિક ચાર્જ કાઢવાનો, જ્યારે ત્યારે છે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે, દક્ષિણમાં અને સૌરાષ્ટ્રને કચ્છમાં એ બાજુ મોટરો 3 અને 5 હાથની મોટરો ચાલે છે, એમને પોણી પાછો જે સરકારશ્રીએ રૂપાણીભાઈ અને આગળ જે હતા એમને સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં જ પોણી બધો એ બાજુ ખેડૂતોને આપ્યું છે, પણ ઉત્તર ગુજરાત સાથે ખેડૂતો સાથે ભેદભાવ કેમ રાખ્યો આ એ સરકારને, જો એ મારી જે મારી રજૂઆત છે કે ઉત્તર ગુજરાતમાં જો ભેદભાવ રાખો તો પછી જો સરકાર ઉપર બેઠેલા અમારા જે ખરેખર આનંદની બેન જો વાત સાંભળતી હતી એ પ્રમાણે રૂપાણી સાહેબ અમારી વાત ખેડૂતોને સાંભળતા નથી, ઉત્તર ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે એના માટે અમે અત્યારે તો આવેદન પત્ર જ આપ્યું છે જે તાલુકાની કારોબારી, પણ અમેથી અમે રણસિંહ ફૂંકવાના છો અને 15 દિવસમાં જો જવાબ નહીં આવશે તો દોતીવાડા ડેમ સીપુ ડેમ એ ખાલી ખમ પડ્યા છે, ગઈસાલેના ખાલી ખમ પડ્યા છે, એમને સરકારને જે વિચાર કરે અને કેનાલ મારફતે આ બે ડેમ ભરે પાણી ભરે અને ઉત્તર ગુજરાતમાં જીવંત નદીઓ કરે એ અમારી રજૂઆત છે, અને જો એ ના સોંપડશે તો અમારો કાર્યક્રમ આંદોલનને 15 દિવસ ખેડે પાછો કરવાની અમારી ફરજ પડશે, એ સરકારશ્રીની જવાબદારી રહેશે।